મિત્રો નમસ્કાર, એલએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 4/1/2020 અને શનિવાર. શનિવારના દિવસે વાત કરીએ ખાસ રજૂઆતની અંદર. આપની આજે છે મિત્રો મેષ રાશિ. તમારા અટકેલા પૈસા આજે તમને ચોક્કસ પાછા મળવાના યોગો છે મિત્રો. નવી જગ્યાએ બિઝનેસ અને નવી સ્કીમમાં આજે પૈસા રોકાણ કરવા માટે યોગ્ય દિવસ છે. આ દિવસને ગુમાવતા નહીં. પરિવારમાં કોઈની તબિયત બગડી શકે છે. સાવચેતી બનજો, સાવચેતી રાખજો. વિદ્યાર્થીઓ માટે આજ નો દિવસ ખૂબ સારો છે. ભણવા માટે વિદેશ, તેમની વિદેશ જવા માટે આજે યોગ્ય દિવસ છે. તેમની માટે ખાસ સારા સમાચાર આવી શકે છે. વિદેશના કાર્યની અંદર ચોક્કસ સારી રીતે મહેનત કરજો. આજનો દિવસ સારો બનાવવો હોય તો આજનો શુભ લંકી નંબર છે 1 અને સફેદ વસ્ત્રો ધારણ કરજો મિત્રો. ચોક્કસ લાભ થશે. વાત કરીશું વૃષભ રાશિની. આજે અમુક લોકોની હાજરી તમને આકુળ વ્યાકુળ કરી દેશે. તમને કંટાળો પ્રાપ્ત થશે. આજના દિવસે તમને સારો દિવસ બનાવવો હોય તો બહુ ધીરજથી અને શાંતિથી વાત કરજો. કોઈના વ્યક્તિને, કોઈ વ્યક્તિને મળવાથી ધંધાકીય લાભ સારો ચોક્કસ મળશે. આજનો દિવસ, આજના દિવસે અમુક વ્યક્તિઓ તમારા નસીબ સાથે ચોક્કસ લાભ કરાવશે. પત્નીની સાથે આજના દિવસ સમય સારી રીતે પસાર કરજો. યાદગીરી વાળો બનાવજો. તેમજ જીવનની પળો યાદ કરીને ચોક્કસ તમારું જીવન ગુલાબી બનાવજો. અને આજે જીવન ગુલાબી બનાવવું હશે તો ગુલાબી વસ્ત્રો ધારણ કરવા જરૂરી છે. આજનો શુભ અંક છે 1 જ. વાત કરીશું મિથુન રાશિની. ઘણા સમય પહેલા કરવા કરેલા રોકાણમાંથી આજના દિવસે તમને ચોક્કસ આવકનો સારો લાભ બનશે. ધન લાભના યોગ સારા જોઈ રહેલા છે. કોઈ જગ્યાએથી પૈસા રોકવા માંગો છો તો મકાન કે પછી જગ્યાની અંદર કોઈ જગ્યા કે મકાન કે કોઈ દુકાન ખરીદી શકો છો. પરિવારમાં સુવિધા માટે સાધન વસાવવાના યોગ આજના દિવસે સારા છે. તમારી ઉન્નતિથી ઘરમાં અનેક વ્યક્તિઓ બહુ જ ખુશ થશે, આનંદમાં આવશે. આજનો શુભ અંક છે 4 અને લાલ વસ્ત્રો ધારણ કરજો મિત્રો. વાત કરીશું કર્ક રાશિની. વેપાર વધારવા માટે આજે તમને અમુક લોકોની મદદ મળશે. આજે બીજાને ઉધાર આપેલા પૈસા પરત મળશે. અમુક લોકોની મદદ માંગવા છતાં લોકો તમને મદદ કરશે નહીં. બાળકોની તબિયતની કાળજી રાખજો. કોઈના પર આંધળો વિશ્વાસ ના કરતા નહોતો ચોક્કસ વિશ્વાસઘાત થશે. આજના દિવસે આપને લાલ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. આજનો શુભ અંક છે 9. વાત કરીશું સિંહ રાશિની. પરિવારમાં અશાંતિનું વાતાવરણ સર્જાશે. ઘરમાં રહેલી સ્ત્રીઓની તબિયત બગડી શકે છે. પત્ની તરફથી આજના દિવસે ચોક્કસ રીતે સારા સમાચાર મળશે. એસિડિટી, પેટ, ગેસ્ટની તકલીફોથી સાચવવાની ખૂબ જરૂર છે. પ્રમોશન આજના દિવસે નોકરીમાં મળશે. પગાર પણ, પગારની અંદર પણ વધારો થશે. આજનો શુભ અંક છે 9. પીળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કન્યા રાશિની. આજે શક્ય હોય તો સોના ચાંદીની વસ્તુ ખરીદવા માટે યોગ્ય દિવસ છે. ભવિષ્યમાં ખૂબ સારો લાભ થશે. એવા યોગ આજના દિવસે બની રહ્યા છે કે સોના ચાંદીની અંદર ચોક્કસ લાભ થઈ શકે. સ્વાસ્થ્ય પ્રત્યે વધુ બેદરકાર બનશો તો તમે ચોક્કસ તમારા શરીરને બગાડશો. જૂના મિત્રોને યાદ કરજો. પ્રિય પાત્ર દ્વારા તમને ચોક્કસ આજના દિવસે દુઃખ પહોંચી શકે છે. આજનો શુભ અંક છે 9. ગુલાબી વસ્ત્રો ધારણ કરજો મિત્રો. વાત કરીશ તુલા રાશિની. આર્થિક પરિસ્થિતિ મજબૂત બનશે. આજે પરિવારમાં ચોક્કસ રીતે તમારે આજના દિવસે પરિવારની અંદર ચોક્કસ સારા સમાચાર મળી શકવાના આદેશ છે. પૈસા કમાવા માંગો છો, લોટરી કે આજના દિવસે કોઈ શરતવાળા પ્રોજેક્ટથી દૂર રહેજો, નહીં તો ચોક્કસ નુકસાન થશે. નોકરી બદલતા મિત્રો માટે સારા સમાચાર છે. ચોક્કસ નોકરી બદલો, ચોક્કસ તમારા જીવનમાં લાભ થશે. પરિવાર સાથે નાનકડી પિકનિક અથવા પ્લાન કરી શકો છો. આજનો શુભ અંક છે 7. લીલા વસ્ત્ર ધારણ કરજો. વાત કરીશું વૃશ્ચિક રાશિની. લેવડ દેવળમાં પૈસા ઇન્વેસ્ટમેન્ટમાં આજના દિવસે કાળજી રાખજો. વિશ્વાસપાત્ર વ્યક્તિ તમારી સાથે આજના દિવસે દગો કરશે. પારિવારિક જીવન થોડું આજના દિવસે તણાવવાળું ભરેલું જોવા મળશે. અકસ્માતથી આજના દિવસે સાવચેતી રાખવાની જરૂર છે. આજે કામના ભારણમાં તમારા જીવનમાં વધારો થશે. હોટલના બિઝનેસ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ મિત્રોને આજના દિવસે હોટલ બિઝનેસથી સારો લાભ જોવા મળે છે. આજનો શુભ અંક છે 6. લાલ વસ્ત્રો ધારણ કરો મિત્રો. વાત કરીશું ધનરાશિની. આજ સુધી જે તમારી સાથે થયેલું છે તે હવે પછી નહીં થાય. મહેનતનું પરિણામ જે તમને અત્યાર સુધી નથી મળ્યું તે હવે ચોક્કસથી મળશે. મિત્રો આજના દિવસે બિઝનેસ કરો. મિત્રોની અનુભવીની સલાહ લેજો. ચોક્કસ રીતે તમારે લાભ થશે. વાણી અને વર્તનની અંદર કંટ્રોલ રાખજો. આજનો શુભ અંક છે 6. આસમાની વસ્ત્રો ધારણ કરજો મિત્રો. વાત કરીશું મકર રાશિની. શેર માર્કેટથી આજના દિવસે તમને સારું રિટર્ન અને સારો લાભ જોવા મળે છે. આજે લોટરી અને
શરતો અને સટ્ટાઓ અને પ્રવૃત્તિઓથી દૂર રહેજો મિત્રો. આજે કોઈ તમારા લખાણ કરીને તમારી લખાણ કરીને તમને જોશમાં ને જોશમાં વધુ ખાડામાં નાખવાનો પ્રયત્ન કરશે. મિત્રો સાવચેતી બનજો, જોશમાં ને જોશમાં તમારી ખુશામતીના વાક્યોથી તમે ચોક્કસ રીતે આજે વધારે પડતા ઇમ્પ્રેસ ના થઈ જતા મિત્રો. પેટમાં આજના દિવસે ચોક્કસ દુખાવો રહેશે, કબજિયાત જેવી તકલીફો રહેશે. ઉધાર પૈસા કોઈને આપશો નહીં, ઉધાર પૈસા આજના દિવસે લેવાનું પણ ટાળજો. આજનો શુભ અંક છે બે ગુલાબી વસ્ત્ર ધારણ કરજો. કુંભ રાશિની વાત કરીએ, આજના દિવસે તમારી માટે આગળ વધવા માટેની યોગ્ય અને ઉત્તમ તકો જોવા મળેલી છે. તમારા એ મહત્વના નિર્ણયો આજે તમારા ઘરના વડીલ અને જીવનસાથી લેશે અને તેની સલાહની પણ આપણે જરૂર છે. આજે નોકરી કરતા મિત્રોને પ્રમોશનના યોગ બને છે, અટકેલા પૈસા ચોક્કસ પાછા મળશે. આજનો શુભ અંક છે 5 અને રાખોડી કલરના જો વસ્ત્રો ધારણ કરશો તો ચોક્કસ સારો લાભ થશે. વાત કરીશું છેલ્લી મીન રાશિની. ઉતાવળીઓ, નિર્ણય ધંધામાં નિર્ણય કરવો નહીં, રોકાણ કરવું નહીં અને તેમજ પરિવારમાં શાંતિ આજના દિવસે વધારજો અને વધારશો તો ચોક્કસ તમારા ઘરની અંદર શાંતિ વધશે. વધારે કામના લીધે પરિવારમાં ધ્યાન નહીં આપી શકો. પ્રોપર્ટી બિઝનેસ સાથે જોડાયેલા વ્યક્તિને આજના દિવસે ધન લાભ સારો રહેશે. આજના દિવસે વિદ્યાર્થીઓને ભણવામાં મન ચોક્કસ રીતે લાગશે નહીં, પણ મિત્રો ચોક્કસ રીતે અભ્યાસની અંદર ધ્યાન આપજો. આજનો શુભ અંક છે 9, નારંગી કલરના વસ્ત્રો ધારણ કરશો ચોક્કસ લાભ થશે. મેષ રાશિથી મીન રાશિના દરેક વ્યક્તિઓને મેં આજના દિવસે શું કરવું તેની વાત કરી. વધુમાં વધુ અમારી ZS TV ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.